સુરતના યોગી આઠ ની વિદ્યાર્થીની સાથે ઘટના સામે આવી છે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર સગીરા સાથે કરતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી મળવા બોલાવ્યા બાદ જબરજસ્તી કરતા સગીરાએ ચપ્પલ મારી હતી ત્યારબાદ યુવકે પોતાની ઓફિસમાં લઈ જઈ બે કલાક સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે સરખાણાના યોગી ચોક વિસ્તારમાં રહેતી 12 વર્ષ સગીરા ધોરણ 8 માં અભ્યાસ કરે છે તેણે મહિના અગાઉ તેની માતાના મોબાઈલમાંથી સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું જેમાં આરઆર નામના આઈડી પરથી હાય હેલોના મેસેજ કરતા સગીરાએ પણ તમે કોણ છો એવું પૂછ્યું હતું ત્યારબાદ જિગ્નેશ વેકરિયા નામની આઈડી પરથી ઇન્સ્ટાગ્રામમાં હાય હેલો મેસેજ આવ્યો હતો આપણી સ્નેપચેટની વાત થઈ હતી કહી મિત્રતા કરવી ચેટિંગ ચાલુ કર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાદ પાંચ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીનાલ રોડના ટીટીસી બિલ્ડિંગના બીજા ઓફિસમાં લઈ ગયો હતો જ્યાં જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા સગીરાએ જીગ્નેશને ચપ્પલ માર્યો હતો જે બાદ ઉશ્કેરાયને જિજ્ઞેશે કહ્યું હતું કે તારામાં હિંમત હોય તો હાથથી મારીને બતાવ જેથી સગીરા તેને મારવા ગઈ હતી ત્યારે તેના બંને હાથ પકડી તેને જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું બે કલાક સુધી સગીરા પણ કૃત્ય કર્યા બાદ જીગ્નેશ સગીરાની બાઇક પર બેસાડી યોગી ચોક ડીમાર્ટ પાસે છોડી લાવ્યો આલ્યો હતો ત્યારબાદ સગીરાના પિતાએ જીગ્નેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ઓનલાઈન ધંધો કરતા જીગ્નેશ વેકરિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે